સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પહેલું છે યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો પહેલું છે સફરજનના ભાવ કિંમતમાં આપેલા છે સફરજનની સંખ્યા અને કિંમત રૂપિયામાં આપેલી છે એક બે ત્રણ એક હોય ત્યારે કિંમત પાંચ હોય છે અને બે સફરજન હોય તો એની કિંમત દસ થાય છે ત્રણ સફરજન હોય એની કિંમત પંદર થાય છે અને ચાર સફરજન હોય તો વીસ કિંમત થાય છે અને પાંચ સફરજન હોય તો એની કિંમત પચીસ થાય છે તો અહીંયા લખ્યું છે સફરજનની કિંમત અને અહીંયા અહીંયા સફરજનની સંખ્યા છે અને અહીંયા કિંમત આપેલી છે એને પ્રમાણમાં આપ લખેલું છે એક સેમી બરાબર કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે એક સેમી બરાબર કેટલા છે પાંચનું અંતર છે ને એટલે પાંચ સેમી થાય છે તો સૌથી પહેલાં અહીંયા જોઈએ અહીંયા આપેલું છે એક હોય ત્યારે એક સફરજનની સંખ્યા હોય ત્યારે એની કિંમત કેટલી થાય છે પાંચ થાય છે એટલે પાંચ અહીંયા છે એક્સ આ એક્સ અક્ષ ઓકે આ એક્સનું છે અને આ આ બાયનું છે અહીંયા લખ્યું છે ને બાયનું આ લાઇન છે તો અહીંયા એક ઉપર કેટલા જોવાનું છે પાંચ એટલે પાંચ અહીંયા થાય છે તો આ બંને લાઈન જ્યાં મળે છે અહીંયા પાંચ કરવાનું છે ઓકે આવી રીતે કરી નાખવાનું ઓકે પછી અહીંયા થાય છે આપણું બે બે હોય ત્યારે કેટલા છે દસ છે એટલે દસ અહીંયા આવી જશે ઓકે અહીંયા બે અને અહીંયાથી દસ ઓકે આવી રીતે પછી છે કેટલું અહીંયા છે આપણી પાસે ત્રણ ત્રણ હોય તો કેટલા છે પંદર ત્રણ હોય તો પંદર ક્યાં છે અહીંયા છે આપણે અહીંયા મળી જાય છે ઓકે પછી ચાર હોય તો એની કિંમત કેટલી થાય છે વીસ થાય છે એટલે અહીંયા મળશે પાંચ કિંમત હોય તો ત્યારે કેટલા થાય છે અહીંયા વીસ થાય છે આવી રીતે સોલ્યુશન કરી નાખ્યું છે હવે આ લાઇન આવી રીતે દોરવાનું છે આપણે ઓકે આવી રીતે દોરી નાખવાનું છે તો આ આપણું થઈ ગયું અને તમારે શું લખવાનું છે એક સાક્ષી પહેલાં એક સાક્ષીનું લખવાનું એક અને અહીંયાથી કેટલા છે આ બાજુથી પાંચ અહીંયા કેટલા છે બે તો અહીંયા કેટલા છે દસ અહીંયા પહેલાં બે પછી દસ ઓકે અહીંયા છે ત્રણ તો કેટલા થાય છે અહીંયા પાંચ ત્રણ સફરજનો હોય તો પંદર થાય છે ચાર સફરજનો એની કિંમત કેટલી છે વીસ છે તો ચાર અને વીસ પછી પાંચ છે તો અહીંયા પાંચ આવશે અહીંયા અને અહીંયા કેટલા છે પચીસ એટલે પાંચ અને અહીંયા પચીસ આવી રીતે કરવાનું છે ઓકે હવે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે આખા ચેપ્ટરની આખું સોલ્યુશન કરી નાખ્યું છે બધા ચેપ્ટરોની ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે બીજું છે કાર દ્વારા કપાયેલું અંતર આપેલું છે સમય કલાકમાં અને અંતર કિલોમીટરમાં આપ્યું છે છ વાગે ચાલીસ કિલોમીટર થયું છે કાપેલું અંતર અને સાત વાગે એંશી કિલોમીટર આઠ વાગે એકસો વીસ અને નવ વાગે એકસો સાઠ કિલોમીટર થાય છે પહેલાં આલેખ દોરીએ પછી આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાના છે તો અહીંયા આપણે લીધું છે સમય કલાકમાં લીધું છે અને અહીંયા જે છે અંતર કાપેલું અંતર કિલોમીટરમાં લીધું છે અહીંયા કેટલાનું અંતર છે વીસ વીસનું અંતર છે એટલે એક સેમી બરાબર વીસ કિલોમીટર થાય છે અહીંયા છ એમ એટલે કે છ વાગે સવારના સવારના છ વાગે જ્યારે છ હોય ત્યારે કેટલા કિલોમીટર આ કાપેલું જ અંતર છે અહીંયા સાઠ કિલોમીટર ચાલીસ આપેલું છે સોરી છ વાગે ચાલીસ કિલોમીટર આવી રીતે કરી નાખવાનું સાત વાગે કેટલા થાય છે સાત વાગે આપણી પાસે અહીંયા થાય છે એસી તો એસી ક્યાં છે આમ સાત વાગે જઈએ અને અહીંયાથી મળે છે એસી ઓકે અહીંયાથી એસી અહીંયાથી સાત આઠ વાગે જોઈએ તો કેટલા છે એકસો વીસ છે તો આઠ વાગે આવી રીતે અને આ છે એકસો વીસ તો અહીંયા મળી જાય છે પછી નો વાગે જોઈએ તો નવ વાગે કેટલું છે એકસો સાઠ તો આમ જઈએ આ બાજુ અને અહીંયા એકસો સાઠ આપેલું છે અહીંયા મળે છે ઓકે બરાબર આવી રીતે કર્યું છે હવે શું કરવાનું છે આપણે અહીંયા લાઈન દોરવાની છે આવી રીતે ઓકે હવે આગળ અહીંયા લખીએ આપણે કેટલા છે છ વાગે કેટલા કિલોમીટર છે ચાલીસ ઓકે પછી અહીંયા છે સાત વાગે અહીંયા કેટલા છે એસી સાત હોય ત્યારે એસી અને આઠ હોય ત્યારે એકસો વીસ પછી નેવું હોય નવ હોય તો ત્યારે કેટલા છે એકસો સાઠ ઓકે આવી રીતે લખી કાઢવાનું પછી જોઈએ શું કરવા કીધું છે પહેલું ક્વેશ્ચન છે સાત સાડા સાત એ એમથી આઠ એ દરમિયાન કાપેલું કેટલું અંતર કાપ્યું હશે દરમિયાન કારે કેટલા કેટલું અંતર કાપ્યું હશે એ જોવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ સાડા સાત ક્યાં છે અહીંયા સાત અને આઠના વચ્ચે અહીંયા આપશે સાડા સાત ઓકે ખબર પડી ગઈ અહીંયા છે તો અહીંયા આપણે અહીંયા જોઈએ તો અહીંયા થાય છે ઓકે આમ દોરીએ આપણે લાઈન આ રીતે દોરી અહીંયા છે 7.5 ઠીક કેટલા છે કેટલા છે આવા સામે જોઈએ તો શોખ છે કે આપણને ખબર પડે છે અહીંયા સાડા થી સાડા આઠ એટલે અહીંયા થી અહીંયા સુધી કેટલા આપેલું અંતર છે તો આપ અહીંયા સાડા સાત વાગે કેટલા હતું એકસો એંશી કિલોમીટર હતું અને અહીંયા આઠ વાગે એકસો વીસ છે તો એકસો વીસમાંથી આપણે સો વાત કરીએ તો આપણને વીસ કિલોમીટર મળી જશે ઓકે તો અહીંયા પણ તમે જોશો ને કે અહીંયા સાડા સાત છે અહીંયા સો અહીંયા છે કેટલા છે એકસો વીસ એટલે અહીંયા આઠ વાગે છે સાડા સાતથી આઠ વાગ્યા સુધી કેટલા અંતર કાપેલું છે તો વીસ કિલોમીટર અંતર કાપેલું છે ડાયરેક્ટ જવાબ લખી શકો છો તો આપણે જવાબ લખીએ અહીંયા साढ़ा सात साढ़े सात एम थी आठ ए एम दरमियान दरमियान कारे बीस किलोमीटर अंतर काप्यू हसे हसे ओके हमें जो जइए તો બીજો ક્વેશ્ચન છે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી સો કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે તો અહીંયા આલેખ છે આપણી ઉપર પાસે અને એનાથી જોઈએ સાડા સા સો કિલોમીટર એટલે અહીંયાથી અહીંયા સુધી કાપેલું અંતર છે તો કેટલા સમયમાં થઈ ગયું છે તો આમ જોઈએ આમ અને આ જઈએ અહીંયા સુધી એટલે અહીંયા કેટલા વાગે છે સાડા સાત ભાગે છે એટલે છ વાગ્યાથી લઈને સાડા સાત વાગ્યા સુધી કેટલો સમય છે આપણી પાસે તો અહીંયાથી શરૂ કર્યું છે ઓકે અહીંયા એક કલાક પછી આ બે કલાક પૂરા નથી થયા અહીંયા છે સાડા સાત વાગ્યા સુધી સો કિલોમીટરમાં થઈ ગયું છે ઓકે એટલે કે એક કલાક ત્રીસ મિનટનો સમય લાગે છે કેમ કે અહીંયા સુધી અહીંયાથી અહીંયા સુધી એક કલાક થયું ઓકે પછી અહીંયાથી અહીંયા સુધી છે બે અહીંયાથી અહીંયા સુધી એક કલાક થયું અહીંયાથી અહીંયા સુધી અડધો કલાક થયું છે ઓકે તો અહીંયાથી અહીંયા સુધી કેટલા કલાક થયું છે એક કલાક થયું છે અને ત્રીસ મિનિટનો વધારો ઓકે ખબર પડી ગઈ હશે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી આપણે ચાલ્યા પછી સાડા સાત વાગ્યા સુધી આપણે સો કિલોમીટર કાપી લીધું છે એટલે ખબર પડી છથી સાત વાગ્યે એક કલાક અને સાતથી સાડા સાત વાગે અડધો કલાક ઓકે એટલે કે અડધા દોઢ કલાકમાં આપણે સો કિલોમીટર દૂર અંતર કાપ્યું છે તો આપણે બીજાનો જવાબ લખીએ અહીંયા ઓકે કાર દ્વારા કાર દ્વારા યાત્રા यात्रा शुरू कर स्थल स्थल सौ किलोमीटर दूर पहुँचवा पहुँचवा एक कलाक સમય લાગ્યો છે ઓકે તો અહીંયા છે સી માં એક વર્ષ માટે જમા કરાયેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે જમા રકમ રૂપિયામાં સાદું વ્યાજ રૂપિયામાં એક હજાર જમા કરાયું હશે ત્યારે આપણને વ્યાજ મળે છે એંશી બે હજારમાં એકસો સાહીઠ ત્રણ હજાર હોય તો બસો ચાલીસ ચાર હજાર હોય તો ત્રણસો વીસ અને પાંચ હજાર હોય તો છસો થાય છે તો પહેલાં આલેખ દોરીએ આપણે તો અહીંયા આપેલું છે જમા રકમ રૂપિયામાં એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર અહીંયા આપેલું છે સાદું વ્યાજ રૂપિયામાં ચાલીસ એસી એકસો વીસ એકસો સાઠ બસો બસો ચાલીસ બસો એંસી છે ત્રણસો વીસ છે ત્રણસો સાઠ છે પછી ચારસો છે અને ચારસો ચાલીસ છે ઓકે અહીંયા જોઈએ તો અહીંયાથી આપણી પાસે છે એક હજાર હોય ત્યારે એક હજાર રૂપિયા હોય તો આપણે વ્યાજ કેટલું મળે છે એંસી તો અહીંયા છે એક હજાર અહીંયાથી મળે છે એંસી ઓકે ખબર પડી ગઈ અને એક હજાર બે હજાર હોય તો કેટલા મળે છે એકસો સાઠ આમ જોઈએ તો અહીંયા છે બે હજાર અહીંયા છે એકસો સાઠ ઓકે અહીંયા ત્રણ હજાર છે તો કેટલા મળે છે એકસો વીસ તો એકસો વીસ ક્યાં છે આપણે જોઈએ એટલે ત્રણ હજાર હોય તો અહીંયા છે ત્રણ હજારની લાઈન કેટલા આપ્યું છે બસો ચાલીસ ત્રણ હજાર એટલે રૂપિયા હોય તો વ્યાજ મળે છે આપણને કેટલા છે બસો ચાલીસ મળે છે તો અહીંયા બસો ચાલીસ થાય છે ચાર હજાર હોય તો વ્યાજ કેટલું મળે છે ત્રણસો વીસ મળે છે તો આમ જોઈએ ચાર હજારનું અહીંયાથી ત્રણ હજારનું તો ત્રણસો વીસનું ઓકે ચાર હજાર હોય તો ત્રણસો વીસ પછી પાંચ હજાર હોય તો કેટલા છે ચારસો છે તો અહીંયાથી આમ જોઈએ અને અહીંયાથી આમ જોઈએ અહીંયા મળે છે આપણને કેટલા મળે છે ચારસો ઓકે હવે આપણે લાઇન દોરવાની છે આવી રીતે તમે અહીંયાથી શરૂ કરી શકો છો પણ અહીંયા સુધી લાવો તો તો પણ ચાલશે ઓકે ના લાવો તો પણ ચાલશે અહીંયાથી અહીંયા સુધીનું ક્યાં છે અહીંયાથી અહીંયા સુધી ના લાવો તો પણ ચાલશે અહીંયાથી શરૂ કરો ચાલશે ઓકે ખબર પડી ગઈ હશે આવી રીતે છે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં એક્સનું લખવાનું છે એક હજાર હોય ત્યારે વ્યાજ કેટલું છે અહીંયા એસી છે આવી રીતે લખી કાઢવાનું પછી બે હજાર છે એટલે બે હજાર કેટલા છે અહીંયા સામે એકસો સાઠ છે પછી ત્રણ હજાર હોય ત્રણ હજાર ત્યારે કેટલા છે તો આપણે અહીંયા જોઈએ બસો ચાલીસ છે અને ચાર હજાર હોય ત્યારે ચાર હજાર હોય ત્યારે કેટલા છે સામે ત્રણસો વીસ છે અને પાંચ હજાર હોય ત્યારે આપણી પાસે અહીંયા કેટલા છે ચારસો પાંચ હજાર હોય તો ચારસો છે ઓકે મળી ગયું હવે શું કરવાનું છે આપણે જોઈએ ક્વેશ્ચનનો જવાબ જોઈએ અહીંયા આપેલું છે પહેલું ક્વેશ્ચન શું આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે તો હા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે જો તમે અહીંયાથી શરૂ કર્યું છે એટલે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે અહીંયાથી શરૂ કરશો તો લંબાવી દેવાનું છે એટલે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે તો એનો જવાબ લખીએ તો સીનું જે છે પહેલું છે સીનું પહેલું જવાબ આપશે હા આલેખ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે ઓકે ક્યાંથી પસાર થાય છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે તો અહીંયા છે આપણી પાસે બીજો આલેખનો ઉપયોગ કરી રૂપિયા પચીસોનું વાર્ષિક વ્યાજ વાર્ષિક સાદું વ્યાજ મેળવો તો આલેખ ઉપર આપણે જોઈએ પચીસસો ક્યાં થાય છે અહીંયા બે હજાર છે અહીંયા કેટલા છે ત્રણ હજાર એના પછી આમ અહીંયા કેટલા આપશે પચીસસો આવી જશે ઓકે તો આમ જોઈએ ક્યાં મળે છે અહીંયા મળે છે આપણે ક્યાં મળે છે અહીંયા ઓકે આમ અહીંયા કેટલા છે બસો રૂપિયા છે તો આપણે આવી રીતે લાઇન દોરવાની છે અહીંયા કેટલા છે અહીંયા છે આપણી પાસે પચીસો હોય તારે આપણને બસો રૂપિયા વ્યાજ મળે છે આવી રીતે લાઈન દોરશો ઓકે જવાબ મળી ગયું છે તો જવાબ લખીએ આપણે તો અહીંયા આપણી પાસે બીજાનું જવાબ છે અહીંયા આ આલેખ પરથી આલેખ પરથી રૂપિયા પચીસો પચીસોનું વાર્ષિક વ્યાજ રૂપિયા બસો મળે છે ઓકે હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો ત્રીજો ક્વેશ્ચન છે કે દર વર્ષે રૂપિયા બસો અંસી વ્યાજ મેળવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડશે તો અહીં જોઈએ બસો એંશી વ્યાજ મેળવું હોય તો આ લાઇન જોઈએ અહીંયા થાય છે ઓકે અહીંયા તો કેટલું વ્યાજ પૈસા મૂકવું પડશે તો અહીંયા જે છે આપણી પાસે ત્રણ હજારથી ચાર હજારના વચ્ચે છે એટલે પાંત્રીસો એના વચ્ચે શું આવશે પાંત્રીસો ઓકે તો આપણે અહીંયા લાઇન આવી રીતે દોરી કાઢવાની ઓકે પછી આવી રીતે તો કેટલા મળે છે ત્રણસો સાડા ત્રણ ત્રણ હજાર મળે છે સાડા ત્રણ હજાર મૂકીએ ત્યારે આપણને બસો એંસી વ્યાજ મળે છે તો તોનો જવાબ લખીએ તો અહીંયા જવાબ છે ત્રીજાનું બરોબર દર વર્ષે દર વર્ષે વર્ષે રૂપિયા બસો એંસી વ્યાજ મેળવવા માટે રૂપિયા પાંત્રીસો મુદ્દલ તરીકે જમા કરાવવી પડે છે ઓકે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદે માતરમ